नमस्कार दर्शक मित्रों, नर्मदा समाचार में आपनो हार्दिक स्वागत छे। सौ प्रथम जोईशु अत्यार सुधीना मुख्य समाचारों। भरूचना सोनेरी महल विस्तार में निर्माण पामेल विवादित सोनेरी स्क्वेर ना उपरना त्रण माळ तोड़वानी कामगिरी शुरू। भरूच आरटीआई विंग द्वारा गैरकायदेसर बांधकाम अंगे लड़त चलावामां आवी हती। भरूच नगर सेवा सदन अने पोलीस विभाग द्वारा आड़ेधड़ पार्क करायेल वाहनों डिटेन कराया। रेलवे स्टेशन नजीक आड़ेधड़ पार्क करेल 50 थी वधु बाइक डिटेन कराता वाहन चालकों में फफड़ाट। भरूच कस्टम सेंट्रल एक्साइज अने सर्विस टैक्स अधिकारीओनु विरोध प्रदर्शन। जीएसटी ना विविध निर्णयों सामे विरोध नोंधाव्यो। भरूचना सोनेरी महल विस्तार में निर्माण पामेल विवादित सोनेरी स्क्वेर ना उपरना त्रण माळ तोड़वानी कामगिरी शुरू कराई। भरूचना सोनेरी महल विस्तार में सोनेरी स्क्वेर नामनी बिल्डिंग निर्माण पामी छे। आ बिल्डिंग ना उपरना त्रण माळ गैरकायदेसर होवाथी त्रणेय माळने सील करवामां आव्या हता। भरूच आरटीआई विंग द्वारा गैरकायदेसर बांधकाम अंगे लांबा समयथी लड़त चलावामां आवी रही हती अने धरना प्रदर्शनों सहितना कार्यक्रमों पण योजाया हता, जेने पगले तंत्रमां दोड़धाम मची जवा पामी हती। गैरकायदेसर बांधकाम अंगे बिल्डर पर दबाण आवता तेना द्वारा उपरना त्रण माळ तोड़ी पाड़वानी कामगीरी शुरू कराई छे, जेने भरूच आरटीआई विंगे आवकारी तंत्रनो आभार मान्यो हतो। भरूच शहेरमां सोनेरी मेल खाते आवेल सोनेरी स्क्वेरना उपरना त्रण माळ जे सील मारेला हता सरकारे, એ ત્રણ માળ બિલ્ડર પોતાની મરજીથી હવે સરકારના દબાણ આવવાથી એ ત્રણ માળ તોડવાની કાર્યવાહી ચાલુ કરેલ છે। ભરૂચ આરટીઆઈ એક્ટિવિસ્ટની આ પ્રથમ સફળતા છે તે બદલ અમે સરકારી તંત્ર, કલેક્ટરશ્રી, નિવાસી કલેક્ટરશ્રી, પ્રાંતશ્રી તેમજ લાગતા વળગતા તમામ અધિકારીઓનો આભાર માનીએ છીએ। ભરૂચ આરટીઆઈ એક્ટિવિસ્ટ વિંગ ભરૂચ શહેરમાં ચાલતા આ કોન્ક્રીટના જે જંગલો છે જ્યાં ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે તે પોતાની લડત અવિરત આગળ પણ ચાલુ રાખશે અને તંત્ર આ જ રીતે અમને સહ સહકાર આપશે એવી અપેક્ષા સાથે જય હિન્દ। અંતે એ તો કહેવું પડે કે અધિકારી અધિકારીમાં ઘણો ફરક હોય છે। આ અધિકારી પહેલાંના અધિકારી સામે પણ અમે આ જ રીતે રજૂઆત કરી હતી, પરંતુ અમને ન્યાય નહોતો મળ્યો, પરંતુ જે દેરસાએ દૂરસ્તાએની કહેવત પ્રમાણે અમને ન્યાય મળ્યો છે એનો અમને આનંદ છે અને ફરીથી આ સમગ્ર વહીવટી તંત્રનો અમે આભાર માનીએ છીએ કે અમારી સાચી લડતમાં અમારી સાથે ઊભા રહ્યા છે। भरूच नगर सेवा सदन अने पोलीस विभाग द्वारा आड़ेधड़ पार्क करायेला वाहनों ने डिटेन करवामां आव्या। भरूच शहर में वाहनों वधता भारण सामे ट्राफिक जामनी समस्या पण दिन प्रतिदिन वधी रही छे। शहरना मुख्य मार्ग पर आड़ेधड़ पार्क कराता वाहनों पार्किंगना कारणे ट्राफिक जामनी समस्या विकट बने छे, त्यारे आज रोज भरूच नगरपालिका अने पोलीस विभाग द्वारा कड़क कार्यवाही करवामां आवी। સ્ટેશન રોડ ઉપર આડેધડ પાર્ક કરાયેલ 50થી વધુ બાઇક ડિટેન કરવામાં આવી હતી અને વાહન ચાલકો પાસે દંડ પણ વસૂલ કરવામાં આવ્યો। પોલીસ અને નગરપાલિકાની કામગીરીથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો। આવનારા દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની કામગીરી કરવામાં આવશે। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં સ્ટેશન ચોકી વિસ્તારમાં જે કંઈ પણ ગેરકાયદેસર વાહનો પાર્ક કરવામાં આવે છે એના લીધે જે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે એ સમસ્યાનું નિરાકરણ કરવા માટે આજ રોજ અમો એક અભિયાન હાથ ધરેલું હતું અને એ અભિયાન દરમિયાન અમે લોકોએ જેટલા બિન જે ગેરકાયદેસર વાહન પાર્કિંગ કરેલા છે અને જે નડતરરૂપ છે ટ્રાફિકમાં કાયમ માટે નડતર થાય છે જેના લીધે વારંવાર ટ્રાફિક થાય છે તો હટાવવાની કામગીરી કરેલ છે અને હવેથી પ્રજાને સૂચના આપવામાં આવે છે કે જ્યારે પણ તમે પાર્કિંગ કરો ત્યારે નો પાર્કિંગની જગ્યામાં વાહન પાર્કિંગ કરવું નહીં, જો તેવી રીતે પાર્કિંગ કરવામાં આવશે તો પછી હવેથી વાહન ડિટેન કરવામાં આવશે અને આ કાર્યવાહી દરરોજ ચાલુ રાખવામાં આવેલ છે, હવેથી કાયમીપણે અમલમાં લાવવામાં આવેલ છે જેથી કરીને દરેક વ્યક્તિએ પોતાના વાહનો વ્યવસ્થિત જગ્યાએ પાર્કિંગ કરવા। જીએસટી કમિટીના વિવિધ નિર્ણયો સામે ભરૂચ કસ્ટમ સેન્ટ્રલ એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। જીએસટી કમિટી દ્વારા યોજાયેલ મિટિંગમાં 90% સર્વિસ ટેક્સના કરદાતાઓ અને આંતરરાજ્ય વસ્તુ સેવા કર રાજ્યના અને કોમર્શિયલ ટેક્સ વિભાગમાં સાંકળી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ સહિતના અન્ય નિર્ણયોથી કર વ્યવસ્થામાં નબળાશ અને જીએસટીના અમલીકરણમાં વિરોધ આવશેનું કારણ રજૂ કરી ભરૂચ કસ્ટમ સેન્ટ્રલ એક્સાઇઝ અને સર્વિસ ટેક્સના અધિકારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને નિર્ણયો પાછા ખેંચવાની માંગ કરાઈ હતી। અમારે એસોસિએશન કે કોલ પે હૈ જો હૈ તીનો સેન્ટ્રલ એક્સાઇઝ કે તીન ચાર એસોસિએશન છે, મિનિસ્ટ્રીયલ કેડર કા, ગ્રુપ બી ગસ્ટેડ અફસર કા, ઇન્સ્પેક્ટર એસોસિએશન ને ઇવન ક્લાસ વન અધિકારી ઇનકા એક જોઇન્ટ એક્શન કમિટી બની હૈ જિસકા જ્ઞાપન મંત્રી મહોદય કો દિયા જા ચુકા હૈ, કેન્દ્ર સરકાર કો દિયા જા ચુકા હૈ, લેકિન ફિલહાલ તક ઉસમે કોઈ કાર્યવાહી યા કોઈ અચ્છી કાર્યવાહી એસા કાર્યવાહી હોતા પ્રતીત નહીં હો રહા હૈ જિસમે કે યે ક્રાસ એમ્પાવરમેન્ટ યા યે 12 નોટિકલ માઇલ્સ કા જો કે કભી જીએસટી કા ભાગ હી નહીં થા સમુદ્ર કા ઉસમે ભી વો ચીઝે જો હૈ કે સ્ટેટ ગવર્નમેન્ટ કો
दे रहे हैं जो है, देश की सिक्योरिटी के लिए भी खतरा है इसमें, कि स्टेट गवर्नमेंट कभी उसके बारे में कुछ जानती भी नहीं है कि क्या इंटर कंट्री जो ट्रेड है, इंटरनेशनल जो ट्रेड है, उसकी उसके सिक्योरिटी से रिलेटेड स्टेट गवर्नमेंट को कुछ इल्म भी नहीं है उसका जो है। वो एक क्रॉस एम्पावरमेंट देने से देश की सुरक्षा तक को खतरा है, इसलिए हम लोग विरोध कर रहे हैं, बहुत ही भारी मन से विरोध कर रहे हैं, लेकिन हम विरोध कर रहे हैं और हम लोग सेंट्रल एक्साइज डे नहीं मना रहे हैं। क्षमा याचना साथे केबल ग्राहक माटे आटलू हवे फरजियात। समग्र देश में डिजिटलाइजेशन बाद टीवी क्षेत्रे क्रांति अने कानूनन व्यवसायनो दरजो केबल टीवी बिजनेस ने सांपड्यो छे। हवे एक एक टीवी सेट मात्र ने मात्र डिजिटल बॉक्स द्वारा ज चलावाय छे अने आ बॉक्स ट्राइनर रेकर्ड उपर रजिस्टर अने अमदावाद जीटीपीएल कंपनी द्वारा सीधा संचालन में आवतुं होय छे, जेथी एक एक बॉक्स नू बिलिंग थतुं होय छे। आथी डिजिटलाइजेशन अने पैकेज सिस्टमना अमलीकरण बाद हवे फ्री कनेक्शन के विशेष डिस्काउंट शक्य ज रह्युं नथी। आथी हवे आपना केबल कनेक्शन नू कार्ड बनावुं अने तेनो आपे प्रति मास केबल चार्जिस भरवो अनिवार्य बन्यो छे, फरजियात थयुं छे। टेक्निकल शक्य हतुं त्यां सुधी जे कोईने ए सुविधा प्राप्त थई तेने समयनो फायदो समझी कृपा करी हवेथी आपना कनेक्शनो चार्ज भरशो, अन्यथा आपनो सेटअप बॉक्स सीधू अमदावादथी ज पेमेंट नहीं भरायू होवाना कारणे आपो आप केबल प्रसारण बंद थई शके छे। क्षमा याचना साथे आभार। भरूच शहर कांग्रेस समिति द्वारा राज्य सरकारना बजेटनो विरोध करायो। राज्य सरकार द्वारा ताजेतरमां ज बजेट जाहेर करवामां आव्युं, जेनो भरूच शहर कांग्रेस समिति द्वारा विरोध करवामां आव्यो। कांग्रेसना आगेवानो अने कार्यकरोए बजेटनी प्रतिकारात्मक रीते होळी करी अने विरोध नोंधाव्यो। कांग्रेसे आक्षेप कर्या के राज्य सरकारनुं आ बजेट लॉलीपॉप समान छे। सदर कार्यक्रममां प्रदेश आईटी सेलना चेरमेन रोहन गुप्ता, शहर कांग्रेस प्रमुख निर्मलसिंह यादव, शमशाद सैयद तेमज आगेवानो अने कार्यकरो जोड़ाया। એમને જે કંઈ બહાર પાડ્યું છે બજેટની અંદર, એનો ભારતીય જનતા પાર્ટીની સામે, ભારતીય જનતા પાર્ટીની સરકારની સામે કોંગ્રેસ દ્વારા સખતમાં સખત વિરોધ નોંધાવવામાં આવે છે, અને એના પ્રતિકરૂપે આજે અમે બજેટની હોળી ભરૂચ શહેરની અંદર કરી અને ભારતીય જનતા પાર્ટીને એ કહેવા માંગીએ છીએ કે આવનાર સમયની અંદર પ્રજાને લોલીપોપ આપવાનું બંધ કરે, અને જેથી કરીને જે કંઈ પણ તમે એજન્ડા રજૂ કર્યા છે એ કરવા માટે તમે સક્ષમ નથી, અને એવા સંજોગોને ધ્યાનમાં લઈને કોંગ્રેસ એનો સખતમાં સખત વિરોધ કરી અને પ્રજાને આ લોલીપોપ જે આપવામાં આવેલી છે એ પ્રજા સમક્ષ મુદ્દાને લઈ જશે, અને આવનાર સમયની અંદર પણ અમે સખતમાં સખત કાર્યક્રમ આપશું। રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને ઓમકાર ગ્રુપ દ્વારા રોટરી ફાઉન્ડેશન સેન્ટેનિયલ ઇયરની ઉજવણી કરાઈ। રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને ઓમકાર ગ્રુપ દ્વારા રોટરી ફાઉન્ડેશનના સેન્ટેનિયલ ઇયરની ઉજવણી બુધવારના રોજ ઓમકાર એક્ઝોટિકા ખાતે કરવામાં આવી, જેમાં જાણીતા વક્તા કાજલ ઓઝા વૈદ વિશેષ ઉપસ્થિત રહ્યા। તેઓએ સાંપ્રત પારિવારિક સમસ્યાથી લઈ મહાભારત અને રામાયણનું વિવરણ આપ્યું, જેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાઓએ લાભ લીધો। આ પ્રસંગે ઓમકાર ગ્રુપના હસમુખ પટેલ, રોટરીના પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અશોક પંજવાણી, પ્રમુખ સુનિલ વ્યાસ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા। કબડ્ડીની ગેમ જેવું નહીં ચાલે કે એક જણ ફિનિશિંગ લાઈનને અડવા જાય તો 15 એને રોકે। આપણે બધા આજકાલ કબડ્ડી રમતા થઈ ગયા છે, જે સેટ ફિનિશિંગ લાઈનને અડે બિચારો એને પકડીને 15 જણા પાછો ખેંચે, એનો એનો કોઈ મતલબ નથી। તમે વિચાર કરો કે આ જ બધા ગુજરાતીઓ અમેરિકા જાય, વિદેશ જાય તો લાઈનમાં ઊભા જ રહેશે, ક્યાંય થૂકતા નથી, ક્યાંય કચરો ફેંકતા નથી, ક્યાંય ગંદકી કરતા નથી, બધા નિયમો પાળે છે, કાયદાથી વર્તે છે, અને જેવા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરે સાહેબ એટલે હતા ત્યાં ને ત્યાં। અંકલેશ્વર નગરપાલિકાના ઇલેક્ટ્રિકલ એન્જિનિયર વિરુદ્ધ એક વયસ્ક નાગરિકે શહેર પોલીસ મથકમાં અરજી આપી છે। અંકલેશ્વર શહેરમાં રહેતા કુમુદભાઈ ગાંધી તેમની સોસાયટીના વીજળીના પ્રશ્ન બાબતે નગરપાલિકાના ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હર્ષદ કાપડિયા પાસે કામ અર્થે ગયા હતા। આ બાદ તેઓએ હર્ષદ કાપડિયા અંગે આરટીઆઈ કરી વિવિધ માહિતી જેવી કે નગરપાલિકામાં કેટલા વર્ષથી ફરજ બજાવે છે અને સંપત્તિ સહિતની માહિતી માંગી હતી। આથી હર્ષદ કાપડિયાએ 68 વર્ષના વયસ્ક નાગરિકને અપશબ્દ બોલી માર મારવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથે કુમુદભાઈ ગાંધીએ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં અરજી આપતા પોલીસે તપાસ હાથ ધરી છે।
બેફામ આપી અને ધમકી આપી કે ગોયા બજારમાં આવીને તમને બે લાફા મારીશ, તમારે જોઈએ તેને ફરિયાદ કરજો, એમ કે ડીએસપીને કરો, કલેક્ટરને કરો, પીઆઈને કરો, મિનિસ્ટરને કરો, જેને કરવું એ તેને કરો. આ રીતે મને એમને ધમકી આપી. ભરૂચના દુબઈ ટેકરી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે સ્થાનિકો હાલાકી વેઠી રહ્યા છે. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 6માં આવેલ દુબઈ ટેકરી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. દુબઈ ટેકરી વિસ્તારમાં ગટરની સાફસફાઈ ન કરાતા ગંદકીએ માઝા મૂકી છે. આ અંગે વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પ્રશ્નનું કોઈ નિરાકરણ ન આવતા રહીશોએ વિરોધ નોંધાવ્યો છે. તંત્ર વહેલી તકે સ્થાનિકોના પ્રશ્નનું નિરાકરણ લાવે તે અત્યંત જરૂરી છે. 8 મહિનાથી અરજી આપેલી છે, વારંવાર અરજી આપેલી છે, બધાને મુલાકાત કરી પણ કોઈ કાર્યવાહી થતી નથી. એના માટે અમે શહેરના કલેક્ટર સાહેબને મળવા ગયા પીએને, પણ મળવા ના દીધા બરાબર. અને પછી અમે લોકો અહીંગાળે પાછું મહેશભાઈને અને દુષણભાઈને મળ્યા, સીઓ સાહેબને મળ્યા, પણ કોઈ કાર્યવાહી થતી. સમસ્યા એ છે કે ગટર લાઇન છે ને જામ થઈ ગયેલી છે, એર કોમ્પ્રેસર મશીન મરાવવાની જરૂર છે. પણ એવા વારંવાર એમ કહે છે કે 12,000 થશે ને 13,000 થાય કલાકના, તે અમે પૈસા આપવાના છે. મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે ભરૂચના વેજલપુર વિસ્તારમાં આવેલ કામનાથ મહાદેવ મંદિરે મહાદેવજીને ઘીના કમળ અર્પણ કરાયા. જીવના શિવ સાથેના મિલનના પર્વ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે ભરૂચના વેજલપુર વિસ્તારમાં આવેલ કામનાથ મહાદેવ મંદિરે દેવાધિદેવ મહાદેવને ઘીના કમળ અર્પણ કરાયા છે. 75 કિલો ઘીના ઉપયોગથી કલાત્મક કમળ તૈયાર કરવામાં આવ્યા છે, જેના દર્શનાર્થે પધારવા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ 75 કિલો ઘીના કમળના વર્ષોથી અમે બનાવતા આવ્યા છે અને બનાવી રહ્યા છે. સારા ભક્તોને જાહેર આમંત્રણ આપું છું. ભરૂચના ભૂતનાથ મહાદેવ મંદિરે શિવજીને ઘીના કમળ અર્પણ કરાયા. જીવના શિવ સાથેના મિલનના પર્વ મહાશિવરાત્રિની આવતીકાલે ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે ભરૂચના ભૂતનાથ મહાદેવ મંદિરે દેવાધિદેવ મહાદેવને ઘીના કમળ અર્પણ કરવામાં આવ્યા છે, જેના દર્શનનો લાભ લેવા માટે ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવાયું છે. નટરાજ રાજ નમો નમ. હે આદ્ય ગુરુ શંકર પિતા, હે આદ્ય ગુરુ શંકર પિતા, નટરાજ રાજ નમો નમ. ભરૂચના શ્રવણ બાળ મંદિરમાં ગુરુવારના રોજ રમતોત્સવનું આયોજન કરાયું. ભરૂચના શ્રવણ બાળ મંદિરમાં ગુરુવારના રોજ બાળકો માટે રમતોત્સવ યોજાયો, જેમાં બાળકોએ દીર્ઘાકૂદ, ટૂંકી દોડ અને લીંબુ ચમચી સહિતની સ્પર્ધાઓમાં ભાગ લીધો. બાળકોનો માનસિક તેમજ બૌદ્ધિક વિકાસ થાય તે હેતુથી રમતોત્સવનું આયોજન કરાયું હતું. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ કબીર મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ કબીર મંદિર ખાતે બુધવારના રોજ સંત સમાગમ અને સાત્વિક યજ્ઞ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં નિર્માણ પામેલ વિવાદિત સોનેરી સ્ક્વેરના ઉપરના 3 માળ તોડવાની કામગીરી શરૂ. ભરૂચ આરટીઆઈ વિંગ દ્વારા ગેરકાયદેસર બાંધકામ અંગે લડત ચલાવવામાં આવી હતી. ભરૂચનગર સેવા સદન અને પોલીસ વિભાગ દ્વારા આડેધડ પાર્ક કરાયેલ વાહનો ડિટેન કરાયા.
રેલવે સ્ટેશન નજીક આડેધડ પાર્ક કરેલ 50થી વધુ બાઇક ડિટેન કરાતા વાહન ચાલકોમાં ફફડાટ। भरूच कस्टम सेंट्रल एक्साइज और सर्विस टैक्स अधिकारियों विरोध प्रदर्शन। जीएसटी ना विविध निर्णयों सामे विरोध नोंधाव्यो। तो आ था अत्यार सुधीना नर्मदा समाचार। नवा समाचारों साथे फरी मळीशुं। नमस्कार।